स्टैंडर्ड 7 सब्जेक्ट गुजराती कयो पाठ चले छे नौ कदर तो वाला केसरिया नी बात स्टोरी में तुमने कीधी थी सरस अने शब्द समझूती आ रीते छे मैं कीधु तू तमारे लखी लेवानू ने रूढ़ी प्रयोग बराबर जेनी जोड़े बुक ना हो एक बार स्क्रीनशॉट ले ले ख्याल आवे चलो अने रूढ़ी प्रयोग ना अर्थ पण मैं समझाया था समझाई मैं लखायु तू मैं भाषा सच्चता अने ए वक्ते मैं कीधु तू भाषा सच्चता एटले अमुक शब्द बार गामे बोली बदलाय आपणे बधा एक सरखो गुजराती बोलीए पण आठमा वागी जैसे नीचे रहे एक सरखो गुजराती बोलीए पण वाक्यनो लेखो अमुक तड़पदा शब्द जेने आपणे कहीए लोकल लैंग्वेज तड़पदा शब्दो ए आवे छे ने तमने बधाने मैं 3-4 नमूना आप्या था કેમ કે જો આપણે એમ કહીએ કે સારું આમ કરવાનું છે તો આપણે શું કહીએ સારું તો ઘણા લોકો હારું હારું તો એ હારું એટલે સારું જ અને ઘણી લોકલ લેંગ્વેજ હોય તળપદા શબ્દો તો તમારે આવા 5-7 તળપદા શબ્દો શોધવાના કે જેને આપણે ગુજરાતીમાં શું કહીએ બરાબર આના પહેલાના પીરિયડમાં પણ મેં સમજાવ્યું જેમ કે આપણે સામેડો કહીએ તો ઘણા લોકો એને બોગડો કહે કે ને બીજા કોઈ શબ્દ તમને અત્યારે યાદ હોય તો કહો ઘણા લોકો આપણે એમ કહીએ કે રસ્તો તો માર્ગ ખેતરને વાડી કે અમારી વાડીમાં આમ હતું અમારી વાડીમાં આમ એટલે વાડી એમ ખેતર એવા 5-7 શબ્દો તમારે પણ એવા શોધી લેવાના અને નેક્સ્ટ પીરિયડમાં મને કહેવાના હવે જે સ્વાધ્યાય લખો સ્વાધ્યાયના પ્રશ્નો હું લખાવું છું સવાલ હું નહીં લખું સીધા જવાબ લખું છું બીજી વસ્તુ કે જ્યારે હું પૂછું છું ત્યારે ખાસ કે એક વાક્યમાં છે બે વાક્યમાં છે કે પૂરા વાક્યમાં એ તમારે ખાસ જોઈને લખવાનું માર્ક જોઈને આન્સર લખવાનું જેમ કે એમ લખ્યું હોય કે પૂરા વાક્યમાં જવાબ લખો વાલો કેસરિયો શેનો ધંધો કરતો હતો સુદ હા ના 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 એવી રીતે થોડી બોલવાનું છે કેમ બોલવાનું છે હા આંગળી ઊંચી કરીને બેઠા બેઠા જવાબ આપવાનું બોલ બેટા વાલો કેસરિયો ઘોડા લેવા અને વેચવાનો ધંધો કરતો હતો બરોબર તો તમે ખાલી એક જ શબ્દમાં લખો કે ઘોડો લે વેચ ઘોડા ના લઈ વેચું તો પછી મારે માર્ક ના થાય ઉપર જે લખ્યું હોય એ રીતે લખાય તો લખો પ્રશ્ન એ નીચે આપેલા પ્રશ્નોના પુરાવા જવાબ બરોબર ચલો વાલો કેસરિયો કોણ હતો જાતે કોણ હતો ચારણ ચારણ હતો ને તો જવાબ વાલો કેસરિયો પહેલાનો વાલો કેસરિયો ગરણી ગામનો ચારણ બરોબર લખતા જ જાઓ અને બોલતી જ જાઉં છું ખાસ તમારા ક્લાસમાં એ બહુ તકલીફ પડી છે કે શું નથી આવડતું તો ભાઈ જોરણી એટલું મોટું બેગ કોનું છે જોરણીની બહુ સખત ભૂલ થાય છે
આન્સર સાચો હોય છે પણ વાલો કેસરીઓ શેનો વેપારી હતો તો બીજો વાલો કેસરીઓ ઘોડાના લેવેચ નો ધંધો કરનાર લેવેચવાનો વેપારી હતું. મરાઠા યુવાન માથે કઈ આફત આવી પડી હતી? તો મરાઠા યુવાનને શું હતું, કઈ આફત આવી ગઈ હતી મરાઠા યુવાનને? બોલો, યુવાન જેને બહાર કાઢી મૂક્યો એને કહીએ શું થયું હતું? તો એને બહાર કાઢી મૂક્યો, એમને બહાર કાઢી મૂક્યો તો ઘરની તો લેણદારોની કાચની આફત આવી પડી હતી. લખું તો ત્રણ શું છે મરાઠા યુવાન રઘુબાને લખ્યું તમે મરાઠા યુવાન પર જપ્તી લઈ લે બધું એ કાપ લે જપ્તી ની આફત આવી ગઈ હતી. બરોબર, વાત કરતી કાઢવા કેસરિયાએ શું વેચ્યું? શું વેચ્યું? વાત કરતી જે પૈસા હતા એ તો આને આપી દીધા. પછી વાલા કેસરિયાએ શું કર્યું? એક ઘોડો વેચ્યો હે ને, બરોબર છે? તો લખો કેસરિયાની કદર કોણે કરી? કદર અમરેલીના સુભા રઘુબાએ કરી. વાલા કેસરિયાની કદર અમરેલીના સુભેદાર પ્રશ્નોનો ઉત્તર લખો એ પછી લખાઈએ. એની પહેલાં જુઓ પ્રશ્ન ત્રણ, નીચેના વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે તે લખો. બરોબર, હવે વાક્ય અત્યારે તમારે લખવાની જરૂર નથી, વાક્ય અત્યારે ન લખતા, ખાલી જવાબ મારી જોડે લખો. વાક્ય કેવી રીતે લખજો? ઘરે જઈને લખી કાઢજો. બરોબર, એટલે પ્રશ્ન ત્રણ, પ્રશ્ન બે પછી લખીએ, પેલા પ્રશ્ન ત્રણ. કોણ બોલે છે કોને કહે છે? આજે ખબર હતી ગુજરાતીનો પીરિયડ છે, તો ચોપડી બુક કેટલા નહીં લાવ્યા ટેક્સ્ટ બુક? કેમ
એમ નથી લાયો બેટા કેટલા લાયા નથી એમ મેં કીધું કેટલા લાયા છે હા કોણ બોલે છે ને કોને કહે છે સે કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો આ કોણ બોલે છે કેટલા રૂપિયાનું લેણું છે આંકડો બોલો વાલો કેસરીઓ પણ કોને કહે છે શેઠ ને બરોબર તો એલામાં આવે વાલો કેસરીઓ બોલે છે અને શેઠ ને કહે છે બે નંબર જેની જોડે આ બુક હોય બુક માં લખી દો નોટ માં કેવી રીતે લખશો આખું વાક્ય લખીને લખવાનું છે ભાઈ તમારો મારક તારી રાહ જોવે છે હાલતો થા આ કોણ બોલે શેઠ બોલે છે બરોબર તો શું કહીશું શેઠ બોલે છે અને કોને કહે છે વાલા કેસરીયાને કહે છે થર્ડ જેની જોડે બુક છે બુકમાં જ લખો અરે બાપ કઈ ભૂલ થતી લાગે છું તો ઘોડાનો સોદા કરજો કોણ બોલ્યા કે હું તો ઘોડાનો સોદા કરજો કેસરીઓ વાલો કેસરીઓ અને કોને કે સેટને ને એના ઘરે કોણ આયા હતા ઓ સિપાઈ સિપાઈ આયા હતા યસ મેમ તો સિપાઈ ને કહે છે રાજના સિપાઈ ને ચલો અરે એ થઈ ગયું ત્રણ તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ કોણ બોલે છે એ પૈસા આપીને જાય છે કે તમે નામ ઠામ ના આપો તો મારા છોકરાના સમ કો તો ખરા કોણ છે આપ કોની મદદ કરી હતી એને મરાઠા યુવાનની રાઈટ તો શું કરીશું મોરાટો યુવાન બોલે છે અને કોને કહે છે કેસરિયાને વાલા કેસરિયાને કહે છે પાંચ નંબર જગદંબા તમારી બેર કરે કોણ બોલે છે વાલા કેસરિયાને બાઈ બોલે છે ને તો આઈ બોલે છે આઈ બોલે છે અને વાલા કેસરિયાને કહે છે બરોબર છે ચલો વાર્તાના ક્રમમાં ગોઠવો હવે એ તમે શું કરશો સૌથી પહેલા શું આવે વાક્ય આ હું હમણાં રફ નહીં કરું એટલે આ પહેલાં લખી દઉં આ તમારે જે બુક એમાં સામે એક બે ત્રણ નંબર લખી દો એટલે સીધો આન્સર જ લખાય બરોબર હવે વર્કશીટમાં પણ કેટલા હોશિયાર હોય છે ઘણા લોકો વર્કશીટમાં જ્યાં ક્વેશ્ચન લખ્યા હોય ત્યાં એક બે ત્રણ લખે ભાઈ એ તો તમારે લખવાનું છે કે એક નંબરનું આ વાક્ય બે નંબરનું એટલી બધી આળસ ના કરશો લખવામાં અને ઘરે લખવાની ઉતાવળ જ કરવાની તો જ લખવામાં ઉતાવળ કરી હશે કેમ કે જોઈ જોઈને શાંત દીધી લખશો પાર જ ના આવે મેળ જ ના પડે થોડું લખવામાં ઉતાવળ કરો ને એની માટે ઘરે મમ્મી કો બોલે તમે લખો ચલો વાલો કેસરીઓ એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો તો સૌથી પહેલું વાક્ય શું આવે સૌથી પહેલું વાક્ય આ બધામાં શું આવે આવી રૂપકડી કણુકીના છે વાક્ય ત્યાં એક નંબર લખી દો પેન્સિલ પેન્સિલથી આવી રૂપકડી
આવી રૂપકડી કણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. એક નંબરનું છે, પેન્સિલથી લખજો. બે નંબર, વાલો કેસરીયો એકથી વડોદરામાં જઈને ઊભો રહ્યો છે. બે નંબર. ત્રણ નંબર, વાત કરછીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેડે બાંધી દીધી છે. એ ત્રણ નંબર. ચાર નંબર, મારી કદર મારે મોઢે બોલાવી એટલે હાવ છે. અને પાંચ નંબર, પેલા તાંબાનું પથરું લાવ. થઈ ગયો? ચલો હવે સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી ટેક્સ્ટબુક માં લખો, નોટબુક માં પછી કમ્પ્લીટ લખજો. ટેક્સ્ટબુક. ચલો લખો સમાનાર્થી શબ્દ. વિરોધી શબ્દ. વિરોધી શબ્દ અને
जाओ। Thank you.
ને જે આપદના કામ આવે એ પીરસતો. પછી તિરસ્કાર. કોઈનો તિરસ્કાર કરવો ન જોઈએ. ચાર ઉચ્ચાર. શબ્દોનું ઉચ્ચાર સાચું કરવું. બક્ષીસ. Thank you.